નમસ્કાર મિત્રો, દ્રષ્ટિ બ્રહ્મ નો આપણે ઘણા બધા પ્રયોગ જોયા. આ પણ એક દ્રષ્ટિ બ્રહ્મ નો જ પ્રયોગ છે, પણ નાના બાળકો પણ કરી શકે. તો આવો જોઈએ, જે આપણે નથી દેખાતું એની પાછળ શું રહસ્ય છે એને આપણે વિચારવાનું છે, જેથી વિચાર શક્તિ આપણી વધશે. તો અમારા હાથમાં તમે જોઈ રહ્યા છો કે એક બોટલ છે. એ બોટલની અંદર આ એક પેન્સિલ છે, બરાબર. હવે એ પેન્સિલ ને હું કહું છું ચાલ આ જવાનો, તો આ પેન્સિલ ધીમે ધીમે ઉપર આવે છે. પછી ઉપર તો આ પેન્સિલ કેમ ઊંચી આવે છે અને ત્યાં નીચે અને કેવી રીતે શા માટે નીચે જાય છે એનું તમારે રહસ્ય જાણવું હોત તો આપણે રહસ્ય જાણી કે આ પેન્સિલ જે છે એ વાસ્તવમાં આ અહીંયા ચોટેલી આ એક વાળ છે. વાળમાં એક છેડો પેન્સિલને મીણ વડે ચોંટાડેલો છે, બીજો છેડો શર્ટમાં ચોંટાડેલો છે, બરાબર. હવે અને બોટલમાં અંદર દાખલ કર્યો. હવે એને જ્યારે આપણે કહેશું ચાલ ઉપર આવ, તો ધીમે ધીમે આપણે હાથ દૂર લેતું જવાનું. પરિણામે આ વાળ જે છે જે શર્ટ આગળ બાંધેલો છે એ ખેંચાશે. પરિણામે પેન્સિલ ધીમે 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 ઉપર આવતી જણાશે. અને આપણે જ્યારે એને કહેશું ચાલ નીચે, એટલે આપણા હાથને ધીમે ધીમે આપણા શર્ટ બાજુ લઈ જવાનું. 1 2 3 અકડમ બકડમ બુ આપડા કાઢ આપડા ચલા જાઓ. જય આવો વિદ્યાર્થી મિત્રો. હવાના તો આપણે ઘણા બધા પ્રયોગો જોયા. આ પણ હવાનો પ્રયોગનો જ એક હવાના દબાણનો જ એક પ્રયોગ છે. તો તમે જોઈ શકો છો કે એમાં કાંઈ છે નહીં, એક ફુગો છે અને એક સ્ટ્રો જરા કાંઈથી કાપેલી છે અને રબર વડે બાંધેલી છે, બરાબર. તો આ પોઝિશનમાં ફુગાને તૈયાર રાખવાનું, પછી ફુગાને ફૂલાવવાનું. હવે હું ફુગાને ફૂલાવું છું. હવે હું અહીંયા નીચે રાખું છું, શું થાય છે તમારે જોવાનું છે. તો એનું કારણ છે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ ફુગાવાળી હવા જ્યારે સ્ટ્રોમાંથી બહાર નીકળશે તો હવાને ધક્કો લાગશે. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. હવાને આ બાજુ ધક્કો લાગશે અને સ્ટ્રો ફુગાને આ બાજુ ધક્કો લાગશે, એટલે ફુગો ફરવા માંડશે, બરાબર. તમે જાણો છો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. જય હિંદ. વિદ્યાર્થી મિત્રો, આપણે ફુગાનો એક બીજો પ્રયોગ જોઈ. તો આ ફુગો છે એની અંદર એક સિક્કો નાખેલો છે, તમને સાઈડમાં એ સિક્કો દેખાશે. હવે એને આપણે ફેરવશું તો એ ખાલી આપણે સેજ ફેરવશું તો સિક્કો ફરવા માંડશે. એને ઘર્ષણ એકદમ બિલકુલ ઓછું મળશે, એટલે ખાલી એક વખત આપણે એને ફેરવી તો એ સિક્કો ફરતો જ રહેશે, ફરતો જ રહેશે. અને જો આપણે થોડુંક થોડું એને બળ આપતા રહીએ કોઈ પણ આ જાતનો અવાજ કર્યા વગર સિક્કો જે છે એકદમ સરસ મજાને પૈણાની જેમ ફરતો રહેશે. કારણ કે એને જે છે
સરકસ ની અંદર મોટરસાયકલ હલાવતા હોય પિંજરામાં એના જેવું દેખાશે. જય હિન્દ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.